શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે હું શ્રી નૈમિષ પ્રોજેક્ટ વિથ વિકલાંગતાના પ્રકારો અને તેની સમજ વિશે કહીશ. તેના માર્ગદર્શક ડોક્ટર એમ વી વેકરિયા, પ્રેરક શ્રી એસ સી ડુમરાળિયા અને અમારા ગ્રુપ વતી હું આજે આ પ્રોજેક્ટ વિશે કહીશ. વિવિધ વિકલાંગતાના પ્રકારો અને તેની સમજ તેના વિશે આજે જોઈશું. વિકલાંગ બાળકો કોને કહેવાય? સામાન્ય બાળક જે શરીર રચના માનસિક વિકાસ જ બાળકોમાં જોવા મળતી નથી. જ્યારે બાળકમાં શારીરિક ક્ષતિ જોવા મળે, ખોડકા પણ જોવા મળે, તે શારીરિક રીતે વિકલાંગ બાળક છે એમ કહી શકાય. આ વિકલાંગતા ક્યારેક જન્મજાત હોય તો કેટલીક વાર બાળક જે અકસ્માતનો ભોગ બનતા શારીરિક ક્ષતિવાળો બની જાય છે. શરીરનું કોઈ અંગ ક્ષતિયુક્ત હોય જેથી બાળક પોતાના સામાન્ય કાર્ય કરવામાં મુશ્કેલીઓ અનુભવતું હોય ત્યારે તેને શારીરિક રીતે વિકલાંગ બાળક કહેવાય છે. આ બાળકમાં શરીરની રચના તેમજ વિકાસની દ્રષ્ટિએ ખામી જોવા મળે છે. કેટલાક બાળકોમાં જોવા મળતી શારીરિક વિકલાંગ જન્મજાત હોય છે. ક્યારેક બાળક રોગ કે અકસ્માતના કારણે પણ વિકલાંગતાનો બને છે. શારીરિક વિકલાંગ બાળકોમાં અંધત્વ, અલ્પંતત્વ, બધિરતા, ઓછું સંભળાવું, તોતડાપણું, પંગુતા, પૂર્ણમંગાપણું, બાળ લખવું વગેરેનો સમાવેશ થાય છે. વિકલાંગતાના કારણો તો બાળકમાં જોવા મળતી શારીરિક વિકલાંગતા માટે વારસો અને વાતાવરણ બંને જવાબદાર હોય છે. ક્યારેક બીમાર કે અકસ્માતના કારણે પણ વિકલાંગતા આવે છે અને તે માટેના કારણો નીચે મુજબ હોઈ શકે છે. જ્યારે બાળકમાં અંધત્વ કે અલ્પંધત્વ હોય છે ત્યારે આ પ્રકારના દ્રષ્ટિ દોષવાળા જનીન તેના વારસામાં મળ્યા હોય. ગર્ભાવસ્થા દરમિયાન પૂરતી કાળજી રાખવામાં ન આવી હોય, આંખોમાં થયેલી બીમારીની યોગ્ય સારવાર ન લીધી હોય જેવા કારણો છે એ જવાબદાર શકે છે. વાંચવા લખવાની ખોટી પદ્ધતિ, આંખને નુકસાનકારક હોય તેવી રોશનીમાં કાર્ય કરવાથી તેમજ કમ્પ્યુટર, ટીવીની સ્ક્રીન પર લાંબા સમય સુધી વ્યસ્ત રહેવાની દ્રષ્ટિની વિકલાંગતા આવે છે. જો ગર્ભાવસ્થા દરમિયાન બાળકની માતાને અકસ્માત થાય અથવા તે નશા પદાર્થો કે ઝેરી પદાર્થોનું સેવન કે યોગ્ય રીતે પ્રસવ થાય બાળક છે તે શ્રવણ દોષ વાળું છે. ક્યારેક બાળક અજાણતા કાનના પડદાને હાનિ પહોંચાડતું હોય છે અને સાંભળવાની શક્તિ ગુમાવતું હોય છે. વાણી દોષ માટે વારસાગત જનીન ઉપરાંત શ્રવણ દોષ કારણભૂત હોય છે, કારણ કે જે સાંભળી શકતું નથી તે બોલી શકતું નથી. વિકલાંગતાના પ્રકારો. વિકલાંગતાના જુદા જુદા પ્રકારો જેમાં અંધત્વ, દ્રષ્ટિહીનતા કહેવાય બીજું નામ, અલ્પ દ્રષ્ટિ, રક્તપિત રોગમાંથી સાજી, શ્રવણ ક્ષતિ, અસ્થિ વિષયક વિકલાંગતા, મંદબુદ્ધિતા, માનસિક વિકાસ રૂંધો, માનસિક બીમારી, શીખવાની અક્ષમતા, મગજનો શિકાર, બહુ વિકલાંગતા. પેલું જોઈએ અંધત્વ એટલે કે દ્રષ્ટિહીનતા. શું કહેવાય? અંધત્વ દ્રષ્ટિહીનતા એવી સ્થિતિનો સંદર્ભ સૂચવે છે કે જ્યાં વ્યક્તિ નીચેની સ્થિતિઓમાંથી કોઈથી પીડાતી હોય. પહેલું છે દ્રષ્ટિનો સંપૂર્ણ અભાવ હોય. બીજું કે દ્રષ્ટિના ક્ષેત્રની મર્યાદા સામેની દિશામાં 20 અંશ કોણ જેટલી અથવા તો તેથી વધુ ખરાબ હોય. અલ્પદ્રષ્ટિ એટલે સારવાર અથવા કાંઈક વક્રી ભવનના ક્ષતિ સુધારા પછી પણ દ્રષ્ટિની કામગીરીમાં ક્ષતિ હોય તેવી વ્યક્તિ. પરંતુ જે યથાયોગ્ય સહાયક ઉપકરણ સાથે દ્રષ્ટિનો કાર્યના આયોજન અને અમલ માટે ઉપયોગ કરે છે અથવા ઉપયોગ કરવાને સક્ષમ છે. રક્તપિત રોગમાંથી સાજી થયેલી વ્યક્તિ કોને કહી શકાય? તો કે રક્તપિત રોગમાંથી સાજી થયેલી વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ જે રક્તપિતમાં સાજો થયેલો છે પરંતુ તેના હાથ અને પગમાં સંવેદના લીપ ઉપરાંત આંખ અને આંખની પાંપણોનો વેંદન લોપ અને હળુ આંશિક લખવો પરંતુ કોઈ પ્રગટ કુરૂપતા નહીં. બીજું છે તો કે પ્રગટ કુરૂપતા અને હળવો આંશિક લખવો પરંતુ સામાન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરવા રોકાણ થઈ શકે તેવું
તેમના હાથ અને પગોમાં પૂરતું હલનચલન થવું. ત્રીજું છે કે અંતિમ કક્ષાની શારીરિક કુતા તેમજ વધેલી વય જ તેને ઉપજાવ વ્યવસાય કરવા અટકાવે. તેના પીડાતી હોય એ અને અભિવ્યક્તિ રક્તપિત સાજે થઈ ગયેલ અર્થઘટન આ સંદર્ભમાં કરવું. ત્યારબાદ જોઈએ શ્રવણ શક્તિ. શ્રવણ ક્ષતિ કોને કહી શકાય? તો કે શ્રવણ ક્ષતિ એટલે સંભાષણ એટલે કે વાતચીતના ધ્વનિ આવર્તનોની મર્યાદામાં સારા કાનના 60 ડેસિબલ સ્થિતિથી વધુનું નુકસાન થયું, જેને શ્રવણ ક્ષતિ કહે છે. અસ્થિ વિષયક વિકલાંગતા. અસ્થિ વિષયક વિકલાંગતા એટલે અવયવોના હલનચલનના કારણે નક્કર તીવ્રંત તરફ દોરી જતી હાડકા શાંતા અને સ્નાયુઓની અસમર્થતા અથવા મગજના લકવાનું કોઈ સ્વરૂપ હોઈ શકે, જેને અસ્થિ વિષયક વિકલાંગતા કહે છે. ત્યારબાદ જોઈએ કે મંદબુદ્ધિતા એટલે કે માનસિક વિકાસ રૂંધાવો. મંદબુદ્ધિતા અને માનસિક વિકાસ રૂંધાવો એટલે વ્યક્તિના મનના વિકાસની થંભી ગયેલી અથવા અપૂર્ણ સ્થિતિ, જે વિશેષ રીતે બુદ્ધિના સામાન્ય કરતા ઓછી હોવાનું લક્ષણ ધરાવતી હોય. બુદ્ધિની ઉપસામાન્યતાનું લક્ષણ ધરાવતી હોય છે, જેને મંદબુદ્ધિતા કહે છે. ત્યારબાદ જોઈએ માનસિક બીમારી. માનસિક બીમારી એટલે માનસિક વિકાસના રૂંધાવા એટલે કે મંદબુદ્ધિતા સિવાયની કોઈ માનસિક વિસંવાદી સ્થિતિ વ્યક્તિ એટલે કે તબીબી સત્તા મંડળ દ્વારા પ્રમાણિત કર્યા મુજબ 40% કરતા ઓછી નહીં એવી વિકલાંગતાથી પીડાતી કોઈ પણ વ્યક્તિ, ગંભીર વિકલાંગતા વાળી વ્યક્તિ એટલે કે એક અથવા વધુ વિકલાંગતાઓના 80% અપંગ અથવા તો વધુ ટકા હોય તેવી વ્યક્તિ, વિશિષ્ટ શીખવાની અક્ષમતા. વિશિષ્ટ શીખવા એટલે એક અવ્યવસ્થા છે જે વિદ્યાર્થીની સાંભળવાની, વિચારવાની, બોલવાની, લખવાની, જોડણી કરવાની અથવા ગાણિતિક ગણતરીય ક્ષમતામાં દાખલ કરે છે. વિશિષ્ટ શીખવાની ક્ષમતાવાળા વિદ્યાર્થીઓ વાંચન, લેખન અથવા ગણિત સાથે સંઘર્ષ કરી શકે. ત્યારબાદ જોઈએ મગજનો લકવો. મગજનો લકવો કે જેને સેરેબ્રલ પાલ્સી કહે છે, એટલે કે પ્રસવ પૂર્વે, પ્રસવ દરમિયાન કે શિશુ વિકાસના સમય દરમિયાન મગજનો હુમલો અથવા ઈજા થવાને કારણે નીપજેલી અતિ અસામાન્ય હલનચલન અંકુશનો અંગ સ્થિતિનું લક્ષણ હોય તે વ્યક્તિની બિન પ્રગતિશીલ સ્થિતિઓનો સમૂહ જેને મગજનો રોગ કહે છે. બહુ વિકલાંગતા. જ્યાં કોઈ બાળક ઘણી જુદી જુદી અપંગતા હોય છે ત્યારે આપણે કહીએ છીએ કે તેની પાસે ઘણી અક્ષમતાઓ હોય છે. ઉદાહરણ તરીકે તેની હિલચાલ નિયંત્રિત કરવા અને અથવા સુનાવણી અને દ્રષ્ટિ સાથે શીખવામાં મુશ્કેલીઓ આવી શકે છે. બહુવિધ અપંગતાની અસર બે વ્યક્તિગત અપંગતાના સંયોજન કરતા વધુ હોઈ શકે છે.